સુરતમાં ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ થયા છે. સરકારની જાહેરાત બાદ આજથી શિક્ષણ કાર્ય શરૂ થયું છે. શાળાઓમાં કોરોનાની તમામ ગાઈડલાઈનનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. શાળામાં પ્રવેશ સમયે જ વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું. આ સાથે તેમને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો. કોરોનાની ગાઈડલાઈન મુજબ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. राज्य सरकार ना महत्वना निर्णय बाद आज थी राज्य ने तमाम धोरण 9 थी 11 ना जे वर्गो छे ते शुरू थई चुक्या छे. आप सीधा दृश्य જોઈ શકો છો. સુરત ના પ્રેસિડેન્સી સ્કૂલ ના સીધા દૃશ્ય છે જ્યાં જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ પોતાના જે નિયત સમયે સ્કૂલ પર આવી પહોંચ્યા હતા. સૌપ્રથમ તો આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેનું ટેમ્પરેચર ગન થી જે તેમનું જે તાપમાન છે તે માપવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ ના જે હાથ છે તે સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા અને બાદમાં વન બાય વન તમામ લોકોને પોતાનો જે વર્ગખંડ છે તે વર્ગખંડની અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે વિદ્યાર્થીઓની જે બેઠક વ્યવસ્થા છે તે પણ જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈન મુજબ જ અહીં ગોઠવવામાં આવી છે. 50% કેપેસિટીની સાથે જે ગોઠવણ છે તે અહીં કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે શાળાના શિક્ષક જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જી મેડમ, આથી રાબેતા મુજબ સ્કૂલ શરૂ કરી દેવામાં આવી છે, શું કહેશો? આથી 9 થી 11ની આજે શાળા શરૂ થઈ છે એ માટે એ લોકોને જે વિદ્યાર્થીઓ આવ્યા છે એ લોકોને અમે લોકો ફર્સ્ટ ઓફ ઓલ જે એન્ટ્રી આપી છે તેમાં પહેલે આવ્યા છે એ લોકો, તેને સેનિટાઈઝર કર્યા છે, ટેમ્પરેચર માપ્યું છે એ લોકોને, પછી વન બાય વન એ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગની અંદર એ લોકોને લાઇનમાં ક્લાસમાં આવવા દીધા છે અને એ પ્રમાણે એ લોકોને ક્લાસમાં પણ સોશિયલ ડિસ્ટન્સ પ્રમાણે રાખીને જ એ લોકોને બેસાડવામાં પણ આવ્યા છે. અને જે કોરોનાના હિસાબે જે પરિસ્થિતિ છે એ ધ્યાનમાં રાખીને અમે એ લોકોને ક્લાસની અંદર એન્ટ્રી આપી છે. આજે પ્રથમ દિવસ છે, કેટલો ઉત્સાહ? આજે પ્રથમ દિવસે અમને વધારે પડતો બહુ જ ઉત્સાહ છે કે છોકરાઓ આવ્યા છે અને છોકરાઓને પણ એટલો જ ઉત્સાહ છે કે એ લોકો આજે ક્લાસમાં આવ્યા છે. સ્કૂલમાં એ લોકોને ઓફલાઈનના ઓનલાઈનના બદલે ઓફલાઈન ભણવાની એ લોકોને જે મજા આવતી હતી પહેલાં તે પ્રમાણે એ લોકોને આજથી પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગથી એ લોકો ભણશે. આથી સ્કૂલ શરૂ થઈ ગઈ, કેવું લાગી રહ્યું છે? સારું લાગે છે, ઓનલાઈન કરતાં ઓફલાઈનમાં મજા આવશે વધારે. આપણે અન્ય જે વિદ્યાર્થીની છે તેની પાસે પણ જવાનો પ્રયાસ કરીએ. જી, આજથી વર્ગો શરૂ થઈ ગયા છે, કેટલી ખુશી? સારું લાગે છે કે ઓનલાઈન કરતાં ભણવામાં મજા અહીંયા આવે છે, મસ્તી કરવાની બરાબર ભણવાની મજા આવે છે. કોરોનાની ગાઈડલાઈનનું પણ પાલન કરવાનું છે. હા, માસ્ક પહેરીને રાખવાનું, સેનિટાઈઝર યુઝ કરવાનું વારંવાર, બરાબર. જે વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે, જી આજથી વર્ગો શરૂ થઈ ગયા છે, કેટલી ખુશી? બહુ ખુશી જોવા મળે છે. અત્યારે જે પહેલાં ઓનલાઈન શિક્ષણ છે એમાં ડાઉટ બધા નહોતા પૂછાતા, એ અત્યારે પૂછાઈ લેશે, એટલે ઓનલાઈન શિક્ષણ કરતાં ઓફલાઈન વધારે સારું છે. હું કેમેરામેનને કહીશ કે અહીંયા જે ક્લાસ છે તે ક્લાસરૂમના દ્રશ્ય બતાવવાનો અહીં પ્રયાસ કરે. ખાસ કરીને અન્ય જે વર્ગો છે તે વર્ગો પણ શરૂ થઈ ચૂક્યા છે. હું દ્રશ્ય બતાવવા માંગીશ કે 50% જે કેપેસિટી છે તે 50% કેપેસિટી મુજબ અહીં જે બેઠક વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 7 ના ટકોરે જે ક્લાસ છે તે ક્લાસ ફરીથી હાઉસફુલ થઈ ગયો છે. ત્યારે આપણી સાથે શાળાના શિક્ષક જોડાયા છે. આજે પ્રથમ દિવસ, કેટલી ખુશી? બહુ જ આનંદ. છોકરાઓને ઘણા વખત પછી સામે જોઈ રહેલા છે, ભણાવવાનો કઈ અનેરો જ આનંદ હશે. આ છે તો ગાઈડલાઈનનું પણ પાલન કરવાનું છે. હા, 100% જોઈ લો તમે, બધા છોકરાઓ માસ્ક પહેરીને બેઠા છે, ડિસ્ટન્સ છે અને એકદમ સરસ રીતે 50% કરતાં બી ઓછી કેપેસિટીથી બેઠા છે. જી, આપણે જે રીતે જોયું તે રીતે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં જે બેઠક વ્યવસ્થા છે તે પણ 50% મુજબ ગોઠવવામાં આવી છે. સાથોસાથ તમામ જે વિદ્યાર્થીઓ છે તેના મોઢા પર માસ્ક પહેર્યા છે. સાથોસાથ થોડા થોડા સમયના અંતરે તેઓ પોતાના જે હાથ છે તે સેનિટાઈઝ કરી રહ્યા છે. રાજ્ય સરકારની જે ગાઈડલાઈન છે તેનું અહીં ચોક્કસપણે પાલન કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.